જો મિત્રો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય જીપીએસસી ક્લાસ વન ટુ અથવા તો જીપીએસસી ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો અને અનએકેડેમી પર અત્યારે એક ઓફર ચાલી છે જે લિમિટેડ ટાઈમ માટે છે જેમાં તમે બાર મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો એની ઉપર તમને બે મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળી રહ્યું છે એટલે કે ટોટલ તમને ચૌદ મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જ્યાં પણ કોડ માગે મિત્રો ત્યાં ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ સાથે સાથે દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને તમને ચૌદ મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે એની સાથે બીજું કે જીપીએસસી પર અત્યારે અનએકેડેમી પર જીપીએસસી માટે સંપૂર્ણ કોમ્પ્રેસિવ બેન્ચ ચાલી રહી છે જીપીએસસી ક્લાસ થ્રી માટે અને જે જે ચોવીસ એપ્રિલથી સ્ટાર્ટ થવાની છે બરાબર તો આ બેન્ચમાં જોઈન કરવા માટે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોડ તમારે ફક્ત ડીડી ટેન કોડનો યુઝ કરવાનો રેસ્ટ તો મિત્રો તમે અનએડેમીના નવા યુઝર છો તો તમને અનએકેડેમી વિશે ખ્યાલ નથી તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાંથી અનએકેડમી એપ ડાઉનલોડ કરવાની છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવાનો છે અને જ્યાં પણ જે સિલેક્ટ યોર ગોલમાં તમારે જીપીએસસી પસંદ કરવાનું છે અને એન્ટર કોડમાં ડીડી ટેન કોડ નાખવાનો છે ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે ત્યાર પછી મિત્રો જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો તમને આ બધા જ ફ્યુચર્સ મળી રહ્યા છે પ્લસ સબસ્ક્રિપ્શનમાં વીકલી ફ્રી મોક ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો બરાબર રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવે છે ફ્રી ટેસ્ટ સિરીઝ આપી શકો છો ડાઉટ ક્લિયરિંગ સેશનમાં તમને જે પણ લેક્ચર દરમિયાન જે પણ ડાઉટ આવે છે એ ડાઉટ ક્લિયરિંગ સેશનમાં તમે પૂછી શકો છો અને તમારા એક એક ડાઉટનું સોલ્યુશન અન એકેડેમીના જે એડ્યુકેટર્સ છે એમના દ્વારા આપવામાં આવશે તો કંઈક આ પ્રકારની પ્રાઇસ છે તમે જો બાર મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન રહો છો તો એની સાથે તમને બે મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે પ્લસ તમે ડીડી ટેન કોડનો યુઝ કરશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે બરાબર આ જે પ્રાઇસ છે એના પર દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને એની ઉપર બે મહિનાનું ફ્રીમાં પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે બરાબર નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકના વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણી જીપીએસસીની ડેલી ક્વેશ્ચન આન્સરની જે સિરીઝ ચાલી રહી છે એનો આજે ડે થર્ટીન છે અત્યાર સુધીમાં ડે ટ્વેલ્વ સુધી આપણે ડેલી પંદર ક્વેશ્ચન જોઈ ગયા છે આજે એકસો એક્યાસી નંબરના ક્વેશ્ચનથી આગળ કન્ટિન્યુ કરીશું મિત્રો આજે જે જીપીએસસીની ડેલી ક્વેશ્ચન આન્સરની જે સિરીઝ છે મિત્રો એ તમારી આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ હોય કે જીપીએસસી ક્લાસ થ્રીની પ્રિલિમ્સ એક્ઝામ હોય એસટીઆઈ હોય ડીવાય એસઓ હોય જે આવનારી પ્રિલિમ્સ એક્ઝામમાં ખાસ ઉપયોગી થઈ શકે છે એવા જ ટાઈપના ક્વેશ્ચન આપણે ડેલી પંદર ક્વેશ્ચનને ડિસ્કશન કરીએ છે અને જે વિધાનવાળા પ્રશ્નો હોય છે જે સેન્ટેન્સવાળા ક્વેશ્ચન છે હાલની એક્ઝામ પેટર્ન પ્રમાણે જે જીપીએસસી પૂછાય છે એવા ટાઈપના જ ક્વેશ્ચન આપણે જોઈએ છે જે હાલના યુટ્યુબ ચેનલ પર તમે જોશો તો આવા આવા જ ટાઈપના જે ક્વેશ્ચન છે એ ઘણા બધા યુટ્યુબ ચેનલ પર ઓછા તમને વિડીયો જોવા મળે છે બરાબર ઓકે તો જરૂરથી આનો લાભ લો અને વધુમાં વધુ મિત્રો જોડાય એવો આશા રાખે તો સૌથી પહેલો પ્રશ્ન છે એકસો એક્યાસી નંબરનો બૌદ્ધનો સારનાથ ખાતે પ્રથમ ઉપદેશની જે ઘટના છે એ નીચેના પૈકી કયા નામે ઓળખાય છે બરાબર સારનાથ ખાતે જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો બૌદ્ધનો એક ઘટનાનું નામ પૂછ્યું છે કયા નામથી ઓળખાય છે તો ઓપ્શન સી સાચો આવશે ધર્મ ચક્ર નામથી આ ઘટના પ્રચલિત છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો બ્યાસી નંબરનો પ્રશ્ન સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે રાણકી વાવનું જે નિર્માણ કરાવ્યું હતું એનું શ્રેય કોને કઈ રાણીને આપવામાં આવેલું છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઉદયમથીને ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ત્યાં નંબરનો પ્રશ્ન આવા જ ટાઈપના જે એકસો ત્યાંસી નંબરનો પ્રશ્ન છે એવા ટાઈપના ક્વેશ્ચન એ જીપીએસસી ક્લાસ વન માં પૂછાય છે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન આવા સેન્ટેન્સ વાળા તમને પ્રશ્ન જોવા મળશે કે પહેલું વિધાન સાચું છે બીજું વિધાન સાચું છે કે ત્રીજું બધા સાચા છે એવા ટાઈપના ક્વેશ્ચન તમે જીપીએસસીમાં જોયા હશે જે જે લોકોએ પ્રિલિયમ્સ એક્ઝામ આપી છે એમને ખાસ ખબર હશે ઓકે તો જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ત્ર્યાસી નીચેના પૈકી કયો કયા વિધાન વિધાનો પશ્ચિમી કિનારાના મેદાન માટે સાચા છે બરાબર પશ્ચિમી કિનારાના સંબંધિત નીચે ત્રણ વિધાન આપેલા છે એમાંથી કયા વિધાન એ પશ્ચિમી કિનારાના મેદાન માટે સાચા છે ઓપ્શન નંબર બી સાચું આવશે ફક્ત પહેલું અને બીજું વિધાન છે એ સાચું છે ત્રીજું ખોટું છે ઓકે તો પહેલું વિધાન કહે છે આ મેદાનો કચ્છના કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસરેલા છે બીજું વિધાન કહે છે તે ત્રણે તેટા ભેગામાં વિભાગમાં વિભાજીત છે વિભાજીત થાય છે કાઠિયાવાડના કિનારા કિનારા કોકણના કિનારા તથા તથા મલબારના કાંઠાના કિનારા બરાબર આ બે વિધાન સાચા છે અને ત્રીજું વિધાન જે ખોટું છે એ શું કહે છે કાઠિયાવાડના કિનારો કિનારા કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલા છે એ વિધાન ખોટું છે બરાબર પશ્ચિમી મેદાનની વાત કરી છે પશ્ચિમી કિનારાના મેદાનો સંબંધિત પૂછ્યું છે બરાબર આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ચોર્યાસી એકસો ચોર્યાસી નંબરના પ્રશ્ન પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશમાંથી ખાલી જગ્યા પ્રાણી પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી હતી બરાબર ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારની વાત કરી છે ભારત સરકારને આફ્રિકાના દેશમાંથી કયું પ્રાણી લાવવાની મંજૂરી આપી હતી તો આફ્રિકન ચિત્તા બરાબર કયા આફ્રિકન ચિત્તા લાવવાની ભારત સરકારે આફ્રિકા દેશમાંથી મંજૂરી આપી હતી કોણે ભારત સરકારે આફ્રિકન ચિત્તા યાદ રાખજો ના આગળ જોઈએ ક્વેશન નંબર એકસો પંચ્યાસી ખનીજ કાયદા વિધેયક ખનિજ કાયદા વિધેયક બે હજાર વીસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે બરાબર તેના સંબંધિત કયા વિધાન સાચા છે ખનીજ વિધેયક બાબતે તો ઓપ્શન ડી સાચો આવશે પહેલું બીજું ત્રણે ત્રણ વિધાન સાચું આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એકસો છ્યાસી નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ગુડખર માટે સાચા છે હવે ગુજરાતના ગુડખર વિશે તમે એકદમ ડિટેલમાં વાંચ્યું હોય ગુડખર વિશે ડિટેલમાં વાંચ્યું હોય તો તમને ખબર પડી જાય કે ગુડખર વિશે કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે તો અહીંયા ત્રણે ત્રણ વિધાન સાચા આવશે એટલે કે ફક્ત પહેલું બીજું અને ત્રીજું બરાબર તો ઓપ્શન ડી સાચું આવશે પહેલું વિધાન કહે છે ભારતીય ગુડખોર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે

પદે ખાલી જગ્યા નિયુક્ત થયા હતા કોણ નિયુક્ત થયા હતા જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્ચરાંગ ઢેબર હતા ત્યારે રાજપ્રમુખ પદે કોણ હતું તો ઓપ્શન સી સાચો આવશે જામસાહેબ જામનગર બરાબર જામ સાહેબ જામનગર આગળ જોયું ક્વેશ્ચન નંબર એકસો ઇઠ્યાસી નંબરનો પ્રશ્ન તમે મારા દેવના દીધેલા છો તમે મારા માંગી લીધેલા છો આવ્યા છો ત્યારે અમર થઈને રહો આ ગુજરાતી લોકગીત કયા પ્રકારનો છે બરાબર તો હાલરડુ છે કયા પ્રકારનું છે તમે મારા દેવના દીધેલા છો તમે મારા માંગી લીધેલા છો આવ્યા છો તો અમારે અમર થઈને રહો બરાબર તો આ લોકગીત એ હાલરડુ છે ઓકે આગળ એકસો નેવ્યાસી ગુજરાતનું નીચેના પૈકી કયું તીર્થસ્થળ સ્થળ પર્વત આઠસોથી વધુ જૈન મંદિરો ભવ્યતા ધરાવે છે તો પાલીતાણા બરાબર આઠસો કરતાં પણ વધારે મંદિરો ક્યાં આવેલા છે પાલીતાણામાં આવેલા છે ઓકે આગળ ક્વેશ્ચન નંબર એકસો નેવું એકસો નેવું નંબરના પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એકદમ મોસ્ટ એમ્બી છે લોકસભાના અધ્યક્ષની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે લોકસભાની સત્તાઓ અધ્યક્ષની જે સત્તાઓ આપેલી છે લોકસભામાં તો કઈ કઈ સત્તાઓ આપેલી છે

અટલ બીમ બીમિત્ય વ્યક્તિ કલ્યાણ યોજના ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે અટલ વ્યક્તિ યોજના યોજના કલ્યાણ ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે તો ઓપ્શન બી સાચો આવશે પ્રદેશમાં ભણતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને વીમાના સંબંધિત છે આ યોજના ઓકે આ બધું ક્વેશ્ચન નંબર એકસો બાણું નીચેના પૈકી કયું વિધાનો હતો કયા વિધાનો સાચા છે નીચે વિધાન આપેલા છે એમાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ સાચું આવશે પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે આ વિધાન સાચું છે બાકીના જે ત્રણ વિધાન છે એ ખોટા વિધાનો આપેલા છે ઓકે પ્લાસ્ટર ઓફ પેરિસ એ પાણી સાથે ભેડતા કડક થઈ જાય છે નંબરના પ્રશ્ન લીડ બેંક યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે જો તમે લીડ બેંક વિશે ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે કયું વિધાન સાચું છે અને કયા વિધાનો ખોટા છે તો ઓપ્શન સી સાચું આવશે ફક્ત બીજું અને ત્રીજું વિધાન લીડ બેંકના સંબંધિત સાચું છે અને બીજું વિધાન કહે છે તેમાં જાહેર અને ખાનગી બેંકોને વ્યક્તિગત રીતે લીડ ભૂમિકા અદા કરવા માટેની કલ્પના કરવામાં આવી ત્રીજું વિધાન કહે છે લીડ બેંક યોજના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નોડલ બેન્ક તરીકેનું કાર્ય કરે છે ઓકે આગળ ક્વેશ્ચન નંબર એકસો ચોરાણું નંબરનો પ્રશ્ન જે છે એ મેસ રી મેસ રીઝનિંગ સંબંધિત છે શ્રેણીઓ પૂરવાની છે બરાબર જે ખૂટતી સંખ્યા છે એ પૂરવાની છે તો અહીંયા રકમ આપેલી છે ઝીરો પાંચ આઠ સત્તર તો અહીંયા ખૂટતી સંખ્યા કઈ ખૂટે છે બરાબર તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી સત્યાવીસ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે બરાબર કેમ કે જીપીએસસીમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ઓકે બીજો એકસો પંચાણું નંબરનો પ્રશ્ન પણ મેસ રિઝનિંગ રિલેટેડ છે એક લશ્કરી છાવણીમાં એક હજાર સૈનિકોએ ત્રીસ દિવસ ચાલે તેટલો જથ્થો છે જો દસ દિવસ પછી એક હજાર બીજા સૈનિકો તે છાવણીમાં જોડાય તો બાકીનો જથ્થો કેટલા દિવસ ચાલશે તો દસ દિવસ માટે ચાલશે એનો સાચો જવાબ છે કેવી રીતે આવે છે અને તમારે જાતે શોધવાનું છે સોલ્યુશન તમારે જાતે લાવવાનું છે તો બસ મિત્રો આજના વિડીયો પૂરું એકસો પંચાણું સુધીથી રાખે આપણે આજે ટોટલ પંદર ક્વેશ્ચનને ડિટેલમાં ડિસ્કશન કર્યું બરાબર કે કેવા ટાઈપના જીપીએસીમાં પ્રશ્ન પૂછાય છે હવે નેક્સ્ટ પાર્ટ ફોર્ટીનમાં ડે ફોર્ટીનમાં આપણે નેક્સ્ટ બીજા પંદર ક્વેશ્ચન જોઈશું ઓકે તો મળે નેક્સ્ટ વિડીયો વિડીયો કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુમાં વધુ મિત્રો જોડાય એવું કંઈ કરજો તો વધુમાં વધુ લોકોને શેર કરો બરાબર કેમ કે ઘણા બધા લોકોને આવા ટાઈમના વિડીયોઝ યુટ્યુબ પર બહુ ઓછા રેલી યુટ્યુબ પર તમને જોવા મળશે આવા વિડીયો અને જે તમારે પ્રિલિમ્સ એક્ઝામમાં ખાસ ઉપયોગી થઈ શકે છે કેમ કે સેન્ટેન્સવાળા જ પ્રશ્નો જીપીએસસી પૂછે છે હવે ઓકે